દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ગણાતો ડાંગર બે વર્ષથી રવિ અને ખરીફ બંને પાકોમાં ડેમમાં પાણીના અભાવે નિષ્ફળ રહ્યો હતો ચાલુ વર્ષે ડેમમાં દોઢ વર્ષે ચાલે એટલું પાણી હોવા છતાં કેનાલ પાંત્રીસ દિવસથી બંધ રાખવાનું ફરમાન આવતા ડાંગર પકવતા ખેડૂતોએ માથે હાથ દઈ રડવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ગણાતા ડાંગર પકાવતા ખેડૂતોને છેલ્લા બે વર્ષોથી ગ્રહણ લાગ્યું છે ડાંગર રોપણી માટે બે વર્ષથી ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાને કારણે સિંચાઈનું પાણી મળી શક્યું નથી ચાલુ વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટ છલોછલ ભરવામાં આવ્યો છે જે દોઢ વર્ષ ચાલી શકે એટલો મોટો જથ્થો છે પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા દર ચાલુ વર્ષે પણ કેનાલ રિપેરિંગનું નાટક શરૂ કર્યું છે રિપેરિંગ કરવાના હોવાના વાતને આગળ ધરી પાંત્રીસ દિવસ સુધી રોટેશન લંબાવવામાં આવ્યું છે ઉનાળુ ડાંગરને પાણીની વધુ જરૂરિયાત રહેતી હોય છે સિંચાઈ વિભાગે ઉનાળુ ડાંગર માટે પાણી આપવામાં આવશે એવી બાંયધરી આપી હતી જેથી ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે અને હવે રિપેરિંગ કામ કરવાના હોવાથી રોટેશન લંબાવવાની વાત કરતા ખેડૂતો માથે આપ તૂટી પડ્યું છે પાણીનું જે મોટું ક્લોઝર હતું ને વીસ તારીખ વીસ બારથી સત્તર એક બે હજાર એક ઓગણત્રીસ દિવસનું ક્લોઝર પતી ગયું ત્યારબાદ રોટેશન રેગ્યુલર ચાલુ થઈ ગયું હતું અઢાર અઢાર જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી અમલસાડ બ્રાન્ચ નવસારી બ્રાન્ચ અને ગણદેવી ડિસ્ટીમાં પાણી ફૂલ સપ્લાયમાં ચાલે છે ત્યારબાદ બીજી તારીખથી ચીખલી ડિસ્ટ્રિબ્યુટરી વલસાડ બ્રાન્ચ અને તેજલાવ ડિસ્ટીને એ બધી ડિસ્ટીઓમાં પાણી શરૂ થશે અને સોળ તારીખે ત્યાં સુધી પૂરું થશે ત્યાં એટલે ખેડૂતોને રેગ્યુલર પાણી મળશે ઉનાળું ડાંગરમાં બી રોપી પાણી તો છે જ અત્યારે ડેમમાં પણ અત્યારે આપવાનું ના પાડતા છે તો પછી એ નહીં સરકાર પાસે શું અપેક્ષા સરકારે અમે તે જ અપેક્ષા રાખીએ કે પાછું એમ રોટેશન માપનું એમ કન્ટિન્યુ ચાલ્યા કરે એમ દસ બાર દસ બાર દિવસ બંધ રહે તો વાંધો નહીં આવે ને આ વધારે બંધ રહે તો તો આ રોપેલો પાક બી મરી જાય એમ એક તરફ અતિવૃષ્ટિના કારણે ચોમાસું ડાંગર નુકસાન અને ખોટ બંને લઈને આવ્યું છે જે અતિવૃષ્ટિને આભારી છે પરંતુ ડાંગર માટે સિંચાઈનું પાણી આપવાનું વચન આપી સિંચાઈ વિભાગે 35 દિવસ જેટલું રોટેશન લંબાવી દેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે મોંઘા દાટ બિયારણો અને મજૂરીમાં ખેડૂતો મોટું રોકાણ કરતા હોય છે જેની સામે વળતર ઓછું મળવું એ ખેડૂતની સમસ્યા છે સાથે જ હવે માનવસર્જિત સિંચાઈના પાણીની સમસ્યા ખેડૂતો માટે દુઃખના સમાચાર લઈને આવી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ